विद्यार्थी मित्रों गुड मॉर्निंग, केम छो, मजा में ने? विद्यार्थी मित्रों धोरण 9 सामाजिक विज्ञान नो प्रकरण 16 आबोहवा आपने भणीए छे। आबोहवा ना प्रथम 3 वीडियो नी अंदर आपने भारत नी आबोहवा એટલે શું, આબોહવા ની લાક્ષણિકતાઓ શું છે, વૈવિધ્ય શું છે તેની વાત કરી। છેલ્લા કાલના વિડિયો ની અંદર આપણે ભારતના ઋતુચક્ર વિશે ભણ્યા। ભારતનું ઋતુચક્ર સામાન્ય 6 ઋતુઓનું બનેલું છે। આમ જોઈએ તો શાસ્ત્ર અનુસાર આપણી 6 ઋતુ છે, વસંત સોરી હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ। આ 6 ઋતુની બબે ઋતુ વચ્ચે આપણે સામ્યતા દર્શાવીએ તો ભારતની મુખ્ય 3 ઋતુ છે, ઉનાળો, શિયાળો અને ચોમાસુ। પણ દિલ્હીની હવામાન ખાતાની કચેરીએ ભારતની 4 ઋતુ દર્શાવી છે। શીત ઋતુ એટલે શિયાળો, જેનો સમય છે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી। ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળો, જેનો સમય છે માર્ચ, એપ્રિલ અને મે। અને વર્ષા ઋતુ એટલે ચોમાસુ, જેનો સમય છે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર। અને નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનની ઋતુ, જેનો સમય છે 2 મહિનાનો, ઓક્ટોબર, નવેમ્બર। એમાંની શીત ઋતુ વિશે આપણે કાલે ભણ્યા। આજે આપણે ભણીએ છીએ ગ્રીષ્મ ઋતુ, જેને ઉષ્ણ ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઉનાળા તરીકે ઓળખાય છે। ઉનાળાની ઋતુ મુખ્ય 2-3 મહિનાનો સમયગાળો ધરાવે છે, માર્ચ થી મે। માર્ચ થી મે મહિનાના સમયગાળા દરમિયાન દક્ષિણ થી ઉત્તર તરફ છતા લંબ કિરણો ભારતમાં ચોમાસામાં ઉનાળો લઈ આવે છે। પૃથ્વીનો ગોળો ગોળ છે, દક્ષિણે કલ્પવૃત છે, ઉત્તરે મકરવૃત છે અને ઉત્તરે કલ્પવૃત છે। આ વૈશ્વિક તાપમાનનો પડઘો છે, કલ્પવૃત, વિષુવવૃત અને મકરવૃત। ઉત્તર ધ્રુવવૃત અને દક્ષિણ ધ્રુવવૃત બારેમાં સૂર્યના ત્રાંસા દિનો ધરાવે છે, એટલે ત્યાં ગરમીનું પ્રમાણ નથી। પરંતુ વર્ષના અમુક દિવસો એવા હોય છે કે દક્ષિણ ગોળાર્ધમાં વધુ તાપમાન હોય છે, તો કેટલાક દિવસો ઉત્તર ગોળાર્ધમાં વધુ તાપમાન હોય છે। પૃથ્વીની પોતાની નમન કક્ષાને કારણે, પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે, એની નમન કક્ષાને કારણે ઘણી વખત સૂર્યના સીધા કિરણો દક્ષિણ ગોળાર્ધમાં પડે છે, તો તે સમયે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે। તો કેટલોક સમય એવો હોય છે કે કલ્પવૃતથી શરૂ કરીને વિષુવવૃત સુધી સૂર્યના કિરણો સીધા પડે છે, તો તે સમયગાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે, દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે। આવું સામાન્ય રીતે ક્યારે થતું હોય છે, તો કે પહેલી 14 જાન્યુઆરી પછી સૂર્ય ઉત્તર તરફ ખસે છે। આપણા વડીલો કહેતા હોય કે 14 જાન્યુઆરી એટલે આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ, સો જ્યોતિષ એવું કહે છે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તો આપણા વડવાઓ એને ઉત્તરાયણ કહે છે। ઉત્તરાયણ એટલે શું, તો કે સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ કરવું। 14 જાન્યુઆરી સુધી સૂર્યના સીધા કિરણો દક્ષિણ ગોળાર્ધમાં હોય છે, પણ 14 જાન્યુઆરી પછી સૂર્યના સીધા કિરણો ઉત્તર ગોળાર્ધ તરફ જાય છે, જે કલ્પવૃત સુધી। એટલે 14 જાન્યુઆરી પછી ઉત્તર ગોળાર્ધમાં ક્રમશઃ ગરમી વધતી જાય છે। હવે સૂર્યના એ સીધા કિરણો ભારતની અંદર પ્રવેશ કરે એટલે માર્ચ મહિનો આવી જાય છે। એટલે માર્ચ મહિનાની અંદર ક્રમશઃ દક્ષિણથી ઉત્તર તરફ ભારતનું તાપમાન વધતું જાય છે। ભારતમાં ઉનાળાનો આરંભ દક્ષિણ ભારતની અંદર થાય છે માર્ચ મહિનામાં। દક્ષિણ ભારતમાં માર્ચ મહિનાનું તાપમાન સૌથી વધારે હોય છે, આશરે કેટલું, તો કે 40°C જેટલું। પણ માર્ચ મહિના પછી જેમ જેમ સૂર્યના લંબ કિરણો ઉત્તર તરફ ખસતા જાય છે, તેમ તેમ ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ ઉનાળો પ્રવેશતો જાય છે। ભારતની અંદર ઉત્તર પશ્ચિમ ભાગમાં સૌથી વધારે ગરમી એપ્રિલ અને મે મહિના દરમિયાન પડે છે। એટલે એપ્રિલ અને મે મહિનો છે તે ઉત્તર પશ્ચિમ ભારત માટે વધુ ગરમ મહિનો છે, કેમ કે તે સમયે લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં 45°C થી 50°C જેટલું તાપમાન ઊંચું જાય છે। અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ગુજરાત, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ કરી શકાય છે।
દક્ષિણ ભારતના જે કિનારાના રાજ્યો છે ચેન્નઈ મુંબઈ કેરળ ને કર્ણાટકના કિનારાના જે વિસ્તારો છે તે વિસ્તારોની તાપમાનની સ્થિતિની જેવો છે જ્યારે કચ્છનું તાપમાન 50 અંશ ડિગ્રી સેલ્સિયસ જેટલું રાજસ્થાનનું તાપમાન 55 અંશ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોય છે ત્યારે મુંબઈનું તાપમાન 37 અંશ ડિગ્રી સેલ્સિયસ જેટલું મદુરાઈનું તાપમાન 34 અંશ ડિગ્રી સેલ્સિયસ જેટલું અને ચેન્નઈનું તાપમાન 27 અંશ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે એ વસ્તુ એ સાબિત કરે છે કે ઉત્તર પશ્ચિમ કરતાં દક્ષિણ ભારતનો ઉનાળો થોડોક સૌમ્ય હોય છે ત્યાંનું તાપમાન થોડું નીચું હોય છે પણ વચ્ચેનો વિસ્તાર કે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે તે વિસ્તારનું તાપમાન તો ત્યાં પણ ઊંચું હોય છે આ ઋતુ દરમિયાન ભારતની અંદર ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે અરબી સમુદ્ર ગુજરાતની કિનારો લઈએ તો અરબ સાગર અરબ સાગર ઉપર તે સમયગાળા દરમિયાન હવાનું ભારે દબાણ રચાય છે અને ત્યાં ચક્રવાત રચાય છે જો આ ચક્રવાત કિનારા તરફ ખસી જાય તો ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે કચ્છના અખાતની અંદર વાવાઝોડું કે અતિશય ગતિથી ફૂંકાતા ભારે પવનો વેગીલા પવનો છે તે નુકસાન સર્જે છે એટલે વાવાઝોડું ઉનાળાની ઋતુમાં ગુજરાતના કચ્છના દરિયા કિનારે થવું તે સામાન્ય ઘટના છે કેમ કે અરબ સાગર ઉપર તે સમયગાળા દરમિયાન હવાનું ભારે દબાણ રચાતા ચક્રવાતની રચના થઈ હોય છે આ ઉપરાંત ઉનાળાના અંત ભાગમાં એટલે કે મે મહિના દરમિયાન અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર ઉપરથી જતા મોસમી પવનો છે તે કેરળ અને કર્ણાટકમાં વરસાદ પાડે છે દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકના કિનારા ઉપર જે મે મહિનાની અંદર વરસાદ થાય છે તે આંધ્રવૃષ્ટિ તરીકે ઓળખાય છે કારણ તો કે મે મહિનાની અંદર થતો આ વરસાદ છે ને એ કેરળના કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે તો કર્ણાટકમાં કોફીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે એટલે એ વરસાદને આંધ્રવૃષ્ટિ કહે છે મે મહિનાના અંત ભાગમાં કેરળમાં વરસાદ પડે એટલે ધીમે ધીમે ચોમાસાનું આગમન ભારતમાં થઈ જાય કેરળ કર્ણાટક પછી મુંબઈ અને મુંબઈ પછી ગુજરાતમાં લગભગ 15 જૂનની આજુબાજુ વરસાદ પડે છે એટલે કેરળનો મે મહિનાનો વરસાદ એવું સૂચન કરે છે કે ગુજરાતમાં 15 જૂનથી લગભગ ચોમાસું શરૂ થશે તો એ ચોમાસાની ઋતુ વિશે આપણે પછી ભણીશું આજે આપણે જોઈએ તો ઉનાળાની ઋતુ દરમિયાન જે વૈશ્વિક ઘટનાઓ ઘટે છે તેમાંની એક ઘટના છે નોર્વેસ્ટ્રોમ ભારતના ઉત્તર પૂર્વ ભાગની અંદર એટલે બિહારથી શરૂ કરીએ તો બિહાર પશ્ચિમ બંગાળ બિહાર છત્તીસગઢ ઝારખંડ અને ઓડિશા આ રાજ્યોની અંદર ઉનાળાના મે મહિનાની અંદર અને વિક્રમ સંવતના લગભગ વૈશાખ મહિનો ત્યારે હોય છે વૈશાખ મહિના દરમિયાન બિહાર ઝારખંડ છત્તીસગઢ અને ઓડિશાની અંદર અતિશય ગરમ પવન ફૂંકાય છે કારણ કે તે સમયે ત્યાં હવાનું હલકું દબાણ છે અને એ સમયગાળા દરમિયાન જમીન ઉપરથી ફૂંકાતા અતિશય ગરમ પવનો છે તે બિહારથી શરૂ કરીને છેક ઓડિશા સુધી તાપમાનમાં વધારો કરે છે અને ત્યાં ચડી જતું ઊંચું તાપમાન ત્યાંના લોકો કાળ વૈશાખી તરીકે ઓળખાવે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ઘટનાને નોર્વેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને એ નોર્વેસ્ટરનો ભોગ અસંખ્ય જીવો બને છે કેમ કે ઘણી વખત ગરમી અતિશય અસહ્ય બનતા ઘણા બધા જીવો પોતાનો જીવ પણ ગુમાવે છે એવી જ એક ઘટના ભારતના પૂર્વ ભાગમાં બને છે જે ઘટનાને આપણે લૂ કહીએ છીએ ઉનાળાની ઋતુ દરમિયાન આપણે ઉનાળુ વેકેશન હોય છે ને તમે ઘરની બહાર નીકળો તો મમ્મી એમ કે બહાર ન જતો લૂ લાગશે તો લૂ શું છે તો કે એ સમયગાળા દરમિયાન સિંધુ નદી કિનારેથી આવતા પવનો કે જે ભારતના રણ વિસ્તારમાં પ્રવેશ કરે છે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત એટલે કે કચ્છના રણમાં જે ધૂળિયા પવનો હોય છે ધૂળની ડમરી સાથે આવતા એ પવનો પણ અતિશય ગરમ હોય છે અને ધૂળિયા તોફાન ભારતના ગુજરાત
पंजाब हरियाणा अने राजस्थान नी अंदर रचाय छे जे अतिशय गरम पवनों ने त्यांना स्थानिक लोको लू कहे छे અને એ લૂની ગરમી પણ ગરમ પવનો પણ એવા અસહ્ય હોય છે કે કેટલીક વખત પશુ પંખી પોતાનો જીવ ગુમાવે છે તો વૃદ્ધ અને બાળકો એ લૂને સહી શકતા નથી એટલા અતિશય ગરમ પવનો ફૂંકાતા હોય છે તો આ રીતે જોઈએ આપણે તો ભારતની અંદર ઉનાળો દરિયા કિનારે સૌમ્ય હોય છે દરિયાથી દૂરના વિસ્તારોનું તાપમાન ઊંચું હોય છે રણ પ્રદેશોનું તાપમાન કેટલીક વખત 55 અંશ ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ ઊંચું જતું હોય છે તો 27 અંશ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન દરિયા કિનારે રહેતું હોય છે નોર્વેસ્ટર અને લૂની ઘટનાઓ સામાન્ય રીતે ભારતની અંદર ઉનાળાની ઋતુ દરમિયાન ઘટે છે પણ એ દરમિયાન લૂ અને નોર્વેસ્ટરથી બચવા માટે ત્યાંના સ્થાનિક લોકો છે તે ખોરાકમાં ઠંડો ખોરાક લે છે ઠંડા પીણા શેરડીનો રસ તરબૂચ કે શક્કરપેટી જેવા ફળો અને તેનું જ્યુસ લે છે જેથી કરીને ગરમી સામે રક્ષણ મેળવી શકાય અને આ ઉપરાંત ઉનાળાની ઋતુ બાદ ભારતની અંદર મોસમી પવનોનું આગમન થાય છે અને એ મોસમી પવનો ભારતમાં ચોમાસું લઈને આવે છે તો ચોમાસાની ઋતુ દરમિયાન કેટલા મહિનામાં સુધી વરસાદ પડે છે કયા મહિનામાં કયા રાજ્યની અંદર વરસાદ પડે છે કેટલી માત્રામાં વરસાદ પડે છે એ બધી જ માહિતી આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું તો આજના માટે આપણે અહીં પૂરું કરીએ અને વર્ષા ઋતુ અને એના પછી નિવર્તન ઋતુની વાત હું તમને હવે પછીના વિડીયોમાં કરીશ ત્યાં સુધી અભ્યાસ વાંચન તમારું ચાલુ રાખજો નકશા પોથીની અંદર આ પાઠ લખવાનો છે તો ટેક્સ્ટબુકમાંથી આન્સર પોથીને તમે લખી લેજો એટલું જ નહીં ગુણભાર તમને મોકલેલો છે એ ગુણભાર મુજબ જ આપણી પ્રથમ કસોટીનું પેપર હશે ચાર પાંચ વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે ગુણભાર એટલે શું તો કે દાખલા તરીકે પાઠ ચારમાંથી 17 ગુણભાર આવ્યો સોરી 13 ગુણભાર આપ્યો છે પ્રકરણ 4 એનો ગુણભાર 13 એટલે પ્રકરણ 4 માંથી 13 માર્કનું પૂછાય પછી તે ટૂંકો પ્રશ્ન હોય મોટો પ્રશ્ન હોય કે સવિસ્તાર ઉત્તર આપો એવો પ્રશ્ન હોય પણ 13 માર્ક્સથી વધુ એ પાઠમાંથી ન પૂછાય જે પાઠમાં ગુણભાર 7 માર્ક્સ હોય તો એમાંથી 7 માર્ક્સનું પૂછાય આ મુજબ ગુણભાર બધાને મળી ગયો હશે તે પ્રમાણે તમારે પ્રથમ કસોટીની તૈયારી કરવાની છે અને નકશા પોથી લખીને રાખજો જ્યારે સામાજિક વિજ્ઞાનની ફેરબુક તમને સબમિટ કરવાનું કહે ત્યારે તમારે નકશા પોથી પણ સાથે સબમિટ કરવાની છે એટલે લખવાનું અને વાંચન બંને વસ્તુ તમારે સાથે કરવાની છે આવતીકાલે વર્ષા ઋતુ વિશે ભણીશું ત્યાં સુધી આવજો